हेलो डियर स्टूडेंट, आज नो आपनो विषय छे विज्ञान धोरण 6। एमां आजे आपणे पाठ 11 प्रकाश परछाई अने परावर्तन विषे माहिती मेळवीशुं। एमां तमे आगळना वीडियोमां पारदर्शक अपारदर्शक पदार्थ, परछाया, पिनहोल कैमेरा विषे माहिती मेळवी गया। आजे आपणे अरीसो अने परावर्तन एना विषे माहिती मेळवीशुं के परावर्तन कोने कहेवाय। આગળના વિડીયોમાં થોડી માહિતી મેળવી હતી, આજે ફરીથી આપણે જોઈ લઈશું પૂરું આખું અને કેવી રીતે અરીસામાં પ્રતિબિંબ રચાય છે એ માહિતી મેળવીશું। તો શરૂઆત કરીએ વિડીયોની આપણે અરીસાને પરાવર્તનથી। અરીસા અને પરાવર્તન, શું તમને પંચતંત્રની એ વાર્તા યાદ છે કે જેમાં હોશિયાર સસલું सिंह की केवी रीते बची गयो हतो। जारे सिंहे कुआमां जोयो अने तेणे तेना जेवो ज बीजो सिंह जोयो, त्यारे सिंहे पोतानी जातने ज मूर्ख बनावी दीधी। हवे जो सस्लानी वार्ता के आपणे नाना धोरणमां जोई गया के सस्लू होय, सस्लू सिंहने मूर्ख बनावे छे केवी रीते। तो एवुं कहे छे के तमारी जेम बीजो पण एक सिंह छे जंगलमां, चलो हुं बतावुं। एम कही ससलू सिंह ने क्या लई जाय छे, कुआ पासे। कुआ पासे जे ससलू सिंह ने शू कहे छे के आमा तमे तमारू मों जोवो, तमे अंदर जुओ कुआ मां, बराबर। तो शू देखाय, तो सिंह ने पोतानू ज मों देखाय छे कुआ मां। एटले सिंह ने एवुं लागे के आ तो बीजो सिंह छे अने सिंह जे बोले एवुं ने एवुं अंदर संभळाय। एटले सिंह ने ससलाए शू कर्युं, मूर्ख बनाव्युं हतुं। પણ અસલિયતમાં તો એ સિંહ પોતાનો પડછાયો જોઈ રહ્યું હતું, તે સમજી શક્યો નહીં કે કુવાના પાણીમાં દેખાતો બીજો સિંહ એ કુવાના પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ છે। હવે તમારે વિચારવું જ જોઈએ કે પ્રતિબિંબ કેવી રીતે બને છે। ચાલો આ પ્રશ્નનો જવાબ શોધવા આગળ વધીએ। જ્યારે તમે દિવાલ પર દડો ફેંકો છો ત્યારે તે દિવાલને અથડાઈ પાછો તમારા તરફ આવે છે। હવે તમે કોઈ દીવાલ પર દડો ફેંકો, વિદ્યાર્થી મિત્રો શું કરશો કે તમે દીવાલ પર દડો ફેંકો, દડો અથડાઈને ક્યાં આવશે, પાછો તમારી તરફ આવશે। આ જ રીતે જ્યારે પ્રકાશના કિરણો કોઈ સપાટી પર પડે છે ત્યારે કિરણો સપાટી પરથી પાછા વળે છે। હવે પ્રકાશના કિરણો, વિદ્યાર્થી મિત્રો શું થાય કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ સપાટી ઉપર અથડાય અને સપાટી પર પડે છે ત્યારે અથડાઈને કિરણો સપાટી પરથી પાછા પડે છે, બરાબર। જેમ દડો એમ પ્રકાશના કિરણોની વાત છે। આને પ્રકાશનું પરાવર્તન કહે છે, એની વ્યાખ્યા છે। બધી જ સપાટીઓ પ્રકાશને પરાવર્તિત કરે છે, હા બધી જ સપાટીઓ પ્રકાશને પરાવર્તિત કરે છે। બધા જ અપારદર્શક, પારભાસક અને પારદર્શક પદાર્થો અમુક માત્રામાં પ્રકાશને પરાવર્તિત કરે છે। હવે બધા જ અપારદર્શક, પારદર્શક અને પારભાસક પદાર્થ છે, તમે જુઓ અપારદર્શક, પારભાસક અને પારદર્શક પદાર્થ એ શું કરશે તો પ્રકાશને પરાવર્તિત કરે છે, બરાબર। આથી જ આપણે આ પદાર્થોને જોઈ શકીએ છીએ। જો પદાર્થ પર પડતા પ્રકાશનો થોડો ભાગ પણ પરાવર્તિત થઈને આપણી આંખમાં પ્રવેશે તો આપણે પદાર્થને જોઈ શકીએ છીએ। હવે જો પદાર્થ પર પડતા પ્રકાશનો થોડો ભાગ પણ, બરાબર, ફરીથી કહું છું કે જો પદાર્થ પર પડતા પ્રકાશનો થોડો ભાગ પણ પરાવર્તિત થઈને આપણી આંખમાં પ્રવેશે તો આપણે પદાર્થને જોઈ શકીએ છીએ। જો કે લીસી અને ચળકતી સપાટી પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે સપાટી પર પડતો લગભગ બધો જ પ્રકાશ પરાવર્તિત થાય છે, માટે આપણે લીસી સપાટી પર વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સપાટી પર પડતો પ્રકાશ પરાવર્તિત થાય, પહેલા કોઈ સપાટી પર પડે અને પરાવર્તિત થઈ પાછો જાય છે, તો જ્યારે વસ્તુ પર પ્રકાશ પરાવર્તિત પડે છે એ પરાવર્તન પામી આપણી આંખમાં આવે છે ત્યારે આપણે એ વસ્તુને શું કરીએ છીએ, જોઈ શકીએ છીએ।
તમે કોઈ વસ્તુને જોઈ શકો કેવી રીતે? તો વસ્તુ પર શું થાય? સૂર્યના પ્રકાશના કિરણો પડે છે, એ કિરણો ક્યાં આવે છે? આપણી આંખમાં, અને ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. કોઈ પણ લીસી ચળકતી સપાટી કે જે પ્રકાશના કિરણો તે જ માધ્યમમાં પાછા મોકલી શકે તેને અરીસું કહે છે. હવે કોઈ પણ લીસી ચળકતી સપાટી કે જે પ્રકાશના કિરણોને તે જ માધ્યમમાં પાછા મોકલી શકે તેને અરીસો કહે છે. વ્યાખ્યા બરાબર ને? યાદ રાખજો. સમતલ અરીસો એ અરીસાનો એક જાણીતો પ્રકાર છે. આપણે ઘરમાં અરીસો વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. હવે અરીસાની સામે જે પદાર્થો હોય તે તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. એટલે કે સામેની સાઈડ અરીસામાં શું દેખાય? તમારા ચહેરાનું પ્રતિબિંબ દેખાય છે. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. પ્રવૃત્તિ કરવાની વિધિ છે કે તમારો મિત્ર હોય, બરાબર? પ્રવૃત્તિમાં શું કીધું? કે તમારો મિત્ર હોય છે એટલે તમારા મિત્રને અંધારામાં રાખો. તમારે શું કરવાનું કે હાથની આગળ ટોર્ચની આગળ હાથ રાખી અને પ્રકાશના કિરણો જોવાનો પ્રયત્ન કરવાનો. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો. તમારી આંગળીઓ આપણે પહેલા આમ હાથ રાખી પછી ધીમે ધીમે આંગળીઓ શું કરી? ખોલી. એટલે વચ્ચે જગ્યા થઈ તો એમાંથી શું દેખાય છે તમને? પ્રકાશના કિરણો, જેથી તમને પ્રકાશનો કિરણ પુંજ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણ પુંજને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? હા, બીજી તરફ. હવે અહીંયા જો તમે શું કર્યું તો પ્રકાશનું પ્રતિબિંબ અહીંયાથી આ જુઓ કે મેં ટોર્ચ છે એ ટોર્ચ શું કરવાનું છે કે આગળ તરફ તમારા મિત્રને ઊભો રાખ્યો તો ત્યાં કિરણ પુંજ ગયું, પ્રકાશનું કિરણ ગયું. એ કિરણ આગળ બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે. આગળ મોકલે છે અહીંયા જોઈ શકો. તમે ક્યાં મોકલ્યું છે તો અહીંયા, અને ત્યાંથી ક્યાં જાય છે? બીજી તરફ. બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવી છે કે જે દર્શાવે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. આ તમે અરીસો ગોઠવ્યો, અરીસાની સામે શું ગોઠવ્યો છે? કાંસકો છે. તો કાંસકો છે એમાંથી સામે ટોર્ચ, ટોર્ચમાંથી પ્રકાશના કિરણો આવી રીતે જશે તમે અહીંયા જોઈ શકો. અને પછી અરીસા દ્વારા શું થાય છે? પરાવર્તિત થાય. અને તમે જાણો છો કે પ્રકાશ કેવી રેખામાં ગતિ કરે? પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પ્રવૃત્તિ. એક મોટી થર્મોકોલ શીટ પર ઘાટા રંગના કાગળને બતાવ્યા મુજબ પહેલા થર્મોકોલ શીટની એક બાજુ પર કાસ્કો લગાવો અને અહીં બતાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. હવે ટોર્ચને પ્રકાશિત કરો અને ટોર્ચનો પ્રકાશ કાસ્કામાંથી પસાર થાય
એ રીતે ટોર્ચને પકડો. તબ હવે આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. શું લેવાનું? તો એક સમતલ અરીસો, સામે કાસ્કો અને પછી એક ટોર્ચ, નીચે તમે થર્મોકોલની શીટ લગાવી શકો. તમે શું નોંધ્યું? તમે નોંધશો કે કાગળ પર એક ચોક્કસ ભાત જોવા મળે છે. અહીં ટોર્ચનો પ્રકાશ સીધી. હવે કેમ ચોક્કસ ભાત જોવા મળી? તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા સીધી રેખામાં કિરણો તો આવે છે અને પરાવર્તન થઈ પાછા પડે છે, એટલે અહીંયા તમને આવી નિશાની જોવા મળે. ધી રેખામાં ગતિ કરી કાંસકામાંથી પસાર થઈને અરીસા પર પડે છે અને ત્યારબાદ અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમે શું શીખ્યા? તો પારદર્શક, અપારદર્શક, પારભાષક પદાર્થ કે જેમાં પ્રકાશ સરળતાથી પસાર થઈ જાય અને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય. જેમાં વસ્તુની આરપાર ન જોઈ શકાય અને પ્રકાશ પસાર ન થાય તેને અપારદર્શક પદાર્થ કહેવાય. જેમાં પ્રકાશ પસાર થાય પણ કેવું સ્પષ્ટ જોઈ શકાય નહીં, ઝાંખું જોઈ શકાય, તો પારભાષક પદાર્થ. પછી પિનહોલ કેમેરા, એમાં પ્રતિબિંબ ઉલટું મળે છે, વાસ્તવિક હોય છે, જે હકીકતમાં હોય છે તે. અરીસાને પરાવર્તન વિશે માહિતી મેળવી કે પ્રકાશનું કિરણ કોઈ સમતલ સપાટી પર અથડાઈ અને પાછું વળે છે, એ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે આપણે આ વિડીયોમાં અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે હવે વિકલ્પોવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્નો એટલા માટે કરાવું છું કે તમે તૈયાર કરો, તો ઘરે નોટબુકમાં પ્રશ્ન લખો અને તૈયાર કરતા રહેજો. વિકલ્પવાળા પ્રશ્ન, તમે ચાર વિકલ્પ આપ્યા હોય તો એમાં જવાબ સરળતાથી શોધી શકો, બરાબર ને? બહુ આસાન હોય છે અને એમ પણ તમને એક વાક્યવાળા પ્રશ્ન તો બહુ આવડે છે સરળતાથી. પણ તમારે શું તૈયાર કરવાનું છે? વધારે મુદ્દાસર પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન, પ્રયોગ, વૈજ્ઞાનિક કારણ, નામ નિર્દેશનવાળી આકૃતિ, એ તમારે વધારે તૈયાર કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એકથી. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? એ ઈંટ, બી અરીસો, સી દૂધિયો કાચ, ડી સાદો કાચ. કે પારદર્શક પદાર્થ કયો? તો ઓપ્શન આપ્યા છે આપણી પાસે, તો સાદો કાચ એ પારદર્શક પદાર્થ છે, યાદ રાખજો. નીચેની આકૃતિ ધ્યાનપૂર્વક જુઓ. જો બીજા નંબરના પૂંઠાને થોડું એક બાજુ પર ખસેડવામાં આવે તો ખાલી જગ્યા, બરાબર? તો અહીંયા પહેલું, બીજું ને ત્રીજું છે. મીણબત્તીની જ્યોત દેખાતી નથી, જ્યોત ઝાંખી દેખાય. આગળ ઓપ્શન જોઈએ. એવું કીધું છે બીજા પૂંઠાને થોડું ખસેડવામાં આવે તો મીણબત્તીની જ્યોત સ્પષ્ટ દેખાય છે, કશું જ કહી શકાય નહીં. તો મીણબત્તીની જ્યોત દેખાતી નથી, બરાબર ને? કારણ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. હવે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો અપારદર્શક વસ્તુ પડછાયો રચે છે, પડછાયો પ્રતિ પડદા પર પ્રતિબિંબ રચે છે, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, લીસી અપારદર્શક સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે. ચાલો જોઈએ આન્સર. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આપણને વસ્તુ ક્યારે દેખાય છે? તો વસ્તુને અંધારામાં રાખવામાં આવે ત્યારે, વસ્તુ રંગબેરંગી હોય ત્યારે, પ્રકાશ વસ્તુ પર પડીને આપણી આંખ સુધી પહોંચે ત્યારે, વસ્તુ સફેદ હોય ત્યારે. પ્રકાશ વસ્તુ પર પડીને આપણી આંખ સુધી પહોંચે ત્યારે.
વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? તો પારદર્શક, પારદર્શક આપે તમામ કે અપારદર્શક? તો વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ અપારદર્શક હોવી જરૂરી છે. કેવી? અપારદર્શક. પારદર્શક પદાર્થમાંથી પડછાયો પડશે નહીં. પડછાયા માટે નીચેનામાંથી કયો પડદા તરીકે વર્તે છે? આપેલ તમામ રૂમની દીવાલ, ઇમારત કે મેદાન, જવાબ વિચારો શું આવશે? નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક જુઓ. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન પી, કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે. પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે. બંને વિધાનો ખોટા છે. વિધાન પી સાચું જ્યારે વિધાન ક્યુ ખોટું. બંને વિધાનો સાચા, વિધાન ક્યુ સાચું ને વિધાન પી સાચું છે. લેટ્સ સી આન્સર. બંને વિધાન કેવા છે? ખોટા છે. નીચેનામાંથી કયું, કયા પડછાયા મેળવવા માટે હંમેશા જરૂરી નથી? તો અપારદર્શક પદાર્થ, સૂર્ય, પ્રકાશનો સ્ત્રોત, પડદો. તો નીચેનામાંથી પડછાયા મેળવવા માટે જરૂરી નથી સૂર્ય. નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? એ સૂર્ય, બી કાચ, સી ચંદ્ર, ડી શુક્ર ગ્રહ. તો સૂર્ય પોતે પ્રકાશ આપે છે. આપણે બનાવેલ પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશનું પરાવર્તન, પ્રકાશની સીધી રેખામાં ગતિ, પ્રકાશની વાંકી ચૂકી ગતિ, ઉપરનામાંથી પણ નહીં. તો પ્રકાશની સીધી રેખામાં ગતિ યાદ રાખજો. સિદ્ધાંત પહેલી એક વૃક્ષનો પડછાયો સવારે 8 વાગે, બપોરે 12 વાગે, બપોરે 3 વાગે છે. પડછાયાના આ તાપ અને પરિણામ વિશેના પહેલીના અવલોકનની વધુ નજીક નીચેનામાંથી કયું છે? તો ત્રણેય કિસ્સામાં વૃક્ષનો પડછાયાનો આકાર બદલાય છે, પરંતુ તેનું પરિમાણ બદલાતું નથી. ત્રણેય કિસ્સામાં વૃક્ષનો પડછાયાનો આકાર અને પરિમાણ બદલાય છે. ત્રણેય કિસ્સામાં વૃક્ષના પડછાયાનો આકાર અને પરિમાણ બંનેમાંથી કંઈ પણ બદલાતું નથી. અને ત્રણેય કિસ્સામાં આ વૃક્ષના પડછાયાનું પરિમાણ બદલાય, પરંતુ તેનો આકાર બદલાતો નથી. હવે તમે જાણો છો કે અલગ અલગ સમયે પડછાયો કેવો હોય. તો અલગ અલગ એટલે ત્રણેય કિસ્સામાં વૃક્ષના પડછાયાનો આકાર અને પરિમાણ બંને બદલાય છે, યાદ રાખજો. જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો પ્રકાશિત, પારભાષક, પારદર્શક કે અપારદર્શક. વ્યાખ્યા તૈયાર કરી હોય તો આવડે કે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે. આગળ જોશું 14મો પ્રશ્ન. કે નીચેનામાંથી એવી વસ્તુ શોધો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર અને બીજી રીતે પકડવામાં આવે તો લંબ ચોરસ પડછાયો પડે છે. હવે આપણે જોઈશું કે ચપ્પલ મૂકવાનું ખોખું, રબરનો દડો, ઉપરમાંથી એક પણ નહીં અને લાંબી નળાકાર પાઈપ. તો શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, લાંબી નળાકાર પાઈપ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તમે ધ્યાનથી ચિત્ર જુઓ કે એક બતક આકારના પૂઠાને દિવાલની સામે પકડી નાખતા આકૃતિમાં બતાવ
પડછાયો મળે તો બતાવ આ ઊંટને દીવાની સામે કેવી રીતે પકડ્યું હશે વિચારો તો આપણે જવાબ જોશું આગળના ધોરણમાં કામ આવે એના માટે ઘરે તૈયારી કરતા રહો થેન્ક યુ